મિત્રો, ગઈ વખતે આપણે અંડકોષ જનનની ક્રિયા વિશે જોયું હતું. આ વખતે આપણે ઋતુચક્ર અથવા મેન્સિસ સાયકલ અથવા અન્નપિંડીય ચક્ર વિશે આપણે જોઈએ. તેના તબક્કાઓ વિશેની વાત આપણે કરીશું. માદા પ્રાઇમેટ જેમાં વાનર, એપ, માનવ વગેરેનો સમાવેશ થાય છે, જેમાં પ્રજનન ઋતુ ચક્ર એ સામાન્ય રીતે જોવા મળે છે. પ્રથમ ઋતુસ્રાવની શરૂઆત યૌવન આરંભા વખતે થાય છે. આ ઋતુસ્રાવની ક્રિયા જેને મેન્સિસ પીરિયડ તરીકે ઓળખાય છે. આ રજોદર્શનની ક્રિયા, જેને મેનાર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે, માનવની માદા અથવા સ્ત્રીઓમાં આ ઋતુસ્રાવ લગભગ 28-29 દિવસના અંતે જોવા મળે છે, જેને મેન્સિસ પીરિયડ તરીકે ઓળખાય છે. પ્રથમ ઋતુસ્રાવથી બીજા ઋતુસ્રાવ વચ્ચેની ઘટનાને ઋતુચક્ર તરીકે ઓળખાય છે. દરેક ઋતુચક્રની મધ્યમાં, એટલે કે લગભગ 14મા દિવસે અંડકોષ મુક્ત થાય છે. આ ક્રિયાને અંડપતન અથવા ઓવ્યુલેશન તરીકે ઓળખાય છે. આ ક્રિયા અંડપાતની, જે લગભગ 14મા દિવસે થશે. ઋતુચક્ર અથવા ગર્ભાશય ચક્રની ઘટનાઓ. ગર્ભાશયનું અંતઃસ્તર, એટલે કે એન્ડોમેટ્રિયમમાં થતા ચક્રીય ફેરફારો દર્શાવે છે. આ જે ક્રિયાને સમજવા માટે આપણે તેને 3 તબક્કામાં વહેંચીએ છીએ. રુધિરમાં થતા માદાજાતીય અંતઃસ્રાવ મુખ્ય 2 છે. માદાજાતીય અંતઃસ્રાવ, કે જે અંડપુટ્ટિકા અથવા અંડપિંડ દ્વારા નિર્માણ પામે છે, જેમાં ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનો સમાવેશ થાય છે. જે માદાજાતીય અંતઃસ્રાવો તરીકે જાણીતા છે, તેમના સ્તરમાં થતા ફેરફારો આ માટે જવાબદાર છે અથવા ગણાય છે. ઋતુચક્રની ઘટના 28 દિવસના અંતરાલને લઈને વિભાજન કરવામાં આવે છે, જેમાંનો પહેલો તબક્કો ઋતુસ્રાવ તબક્કો કહેવાય છે. આ તબક્કો ઋતુસ્રાવ તબક્કા તરીકે ઓળખાય છે. આ તબક્કો 1-5 દિવસનો સમયગાળો ધરાવે છે. આ દરમિયાન રુધિરમાં માદાજાતીય અંતઃસ્રાવોની ઓછી સાંદ્રતાને કારણે, એટલે કે માદાજાતીય અંતઃસ્રાવો જેમાં ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનો સમાવેશ થાય છે. ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનની ઓછી સાંદ્રતાને કારણે ગર્ભાશયનું એન્ડોમેટ્રિયમ
એન્ડોમેટ્રિયમ એટલે કે ગર્ભાશયનું અંતઃસ્તર એન્ડોમેટ્રિયમ વિઘટન પામે છે અને તેના સ્તરના ટુકડાઓ રુધિર સાથે યોનિ માર્ગ મારફતે શરીરમાંથી બહાર સ્રાવ પામે છે. જે ઘટનાને ઋતુસ્રાવ કહેવાય છે. આ દરમિયાન તે આ ક્રિયા 3-5 દિવસ ટકે છે અને ઋતુસ્રાવ તબક્કાને અનુસરીને તે વખતે લગભગ 50-150 ml રુધિર ત્યજાય છે. તે સાથે અફલિત દ્વિતીય પૂર્વ અંડકોષ પણ ત્યજાય છે. હવે આ તબક્કાને કારણે સ્ત્રીમાં અસ્વસ્થતા તેમજ ચીડિયાપણું હંગામી ધોરણે જોવા મળે છે. બીજો તબક્કો આવેલો છે જેને પુટકીય તબક્કો કહે છે. આ તબક્કો પુટકીય તબક્કો કે જે 6-13 દિવસનો ગણવામાં આવે છે. 14મા દિવસે અંડપતન થાય છે એટલે કે કુલ 6-14 દિવસનો આ સમયગાળો જેમાં અંડપિંડમાંથી અંડપુટ્ટિકાનું સર્જન થાય છે તે માટે પિચ્યુટરીના અંતસ્રાવ જેમાં FSH અને LH કાર્યરત હોય છે. FSH એટલે કે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન અને LH એટલે કે લ્યુટિનાઇઝિંગ હોર્મોન. આ અંતસ્રાવ અગ્ર પિચ્યુટરીના GnRH પ્રકારના અંતસ્રાવો છે જેના દ્વારા અંડપુટ્ટિકા પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયક ગ્રાફિયન વગેરે તબક્કા 13 દિવસ સુધીમાં પ્રાપ્ત કરે છે અને 14મા દિવસે દ્વિતીય પૂર્વ અંડકોષ ગ્રાફિયન પુટ્ટિકાનું સ્ફોટન થતા તે અંડપાત
કે અંડપતનની ક્રિયા થાય છે, અંડપતનની ક્રિયા થાય છે। હવે તૂટેલી અંડપુટિકા, તૂટેલી ગ્રાફિયન પુટિકા, ગ્રાફિયન પુટિકાના છેડાઓ તેઓ પીળાશ પડતી રચના કોર્પસ લ્યુટિયમ સ્વરૂપે નિર્માણ પામે છે। જો અંડકોષનું શુક્રકોષ દ્વારા ફલન થાય તો તે કોર્પસ લ્યુટિયમ પ્રોજેસ્ટેરોન અને ઇસ્ટ્રોજેનની સાંદ્રતા વધુ જાળવે છે પરંતુ ફલન ન થાય તો કોર્પસ લ્યુટિયમ માદા જાતીય અંતસ્રાવોનું સંકેન્દ્રણ ઘટતા તે વિઘટન પામે છે। ત્રીજા તબક્કાને લ્યુટિયલ તબક્કો કહે છે। આ તબક્કામાં અંડકોષ પાત પછી ગ્રાફિયન પુટ્ટિકાનો ભાગ કોર્પસ લ્યુટિયમનું નિર્માણ કરે છે। મિત્રો, તમે આપણી ટેક્સ્ટબુકમાં આપેલી ગર્ભાશય અથવા ઋતુચક્ર દરમિયાનની વિવિધ ઘટનાઓની આકૃતિ જુઓ। તેની અંદર પિચ્યુટરી ગ્રંથિના અંતઃસ્રાવોની અસર દર્શાવેલી છે। તો લગભગ તેની અંદર 3-5 દિવસે તમે જોશો તો FSH નું પ્રમાણ ધીમે વધતું જાય છે અને તે 14 દિવસે તેનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે। તેવી જ રીતે 3-5 દિવસે LH નું પ્રમાણ વધતું જાય છે, એટલે કે લ્યુટિનાઇઝિંગ હોર્મોનનું પ્રમાણ પણ વધે છે। GnRH ગોનેડોટ્રોપિકો રિલીઝિંગ હોર્મોન પ્રકારના આ અંતઃસ્રાવો અગ્ર પિચ્યુટરી ગ્રંથિમાંથી FSH એટલે કે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન અને LH એટલે લ્યુટિનાઇઝિંગ હોર્મોન જે 14 દિવસે પરિપક્વ બની એટલે કે તેનું સંકેન્દ્રણ વધારી અને પુખ્ત અંડપુટ્ટિકામાંથી 14 દિવસે અંડકોષપાતની ક્રિયા દર્શાવે છે। ત્યારબાદ ક્રમશઃ તમે આગળ જોશો તો 27-28 દિવસે તેમનું પ્રમાણ શૂન્ય થયેલું જોવા મળશે। વળી એ ક્રમશઃ ઘટતું જતું પ્રમાણ છે। અંડપિંડીય ઘટનાઓની અંદર તમે જોશો કે 3-5 દિવસથી એટલે કે ઋતુસ્રાવના તબક્કાથી વિકાસશીલ અંડપુટ્ટિકાઓની શરૂઆત FSH દ્વારા થાય છે, જેમાં પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક, ત્યારબાદ પુખ્ત પુટ્ટિકા અથવા તો ગ્રાફિન પુટ્ટિકાનું સર્જન થઈ અને 14 દિવસે અંડકોષપાતની ક્રિયા દર્શાવે। હવે આગળ જતાં 15-28 દિવસના સમયગાળા જેની અંદર લ્યુટિયલ તબક્કો છે, વિકાસશીલ કોર્પસ લ્યુટિયમનું નિર્માણ થાય છે અને વિઘટિત કોર્પસ લ્યુટિયમ જે ફલન ન થવાને પરિણામે નિર્માણ પામેલી રચના જોવા મળે છે। અહીં તમે જોશો કે અંડપિંડીય અંતઃસ્રાવોનું સ્તર
तो શરૂઆતની અંદર 14મા દિવસ સુધીનું પ્રમાણ, એસ્ટ્રોજનનું પ્રમાણ 12, 13 અને 14મા દિવસે વધારેલું જણાશે. ક્રમશઃ આગળ જતા તેનું પ્રમાણ ઘટે છે, જ્યારે 22મા 23મા દિવસથી તેનું પ્રમાણ ક્રમશઃ વધી અને ઘટે છે. જ્યારે પ્રોજેસ્ટિરોનનું પ્રમાણ અંડપાત પછી એટલે કે કોર્પસ લ્યુટિયમના તબક્કાથી વધી અને આગળ જો ફલન ન થાય તો એનું પ્રમાણ ઘટે છે, એટલે કે ત્યારબાદ નવા ચક્રની શરૂઆત થાય છે. એટલે 3-5 દિવસનો સમયગાળો, 1-5 દિવસનો સમયગાળો ઋતુસ્રાવ તરીકે દર્શાવાયેલો છે, જે દરમિયાન અહીંયા એન્ડ્રોમેટ્રિયમ તૂટે છે અને જે રજોદર્શનનો સમયગાળો કહેવાય છે, જેને ઋતુસ્રાવ તબક્કો કહેવાશે. ગર્ભાશયની ઘટનાઓની અંદર જે 6 માંડી અને 13 દિવસનો ગાળો, જેમાં પુટિકીય અધિચ્છદનું નિર્માણ થતું હોવાથી તેને પુટિકીય તબક્કો અથવા પ્રસર્જિત તબક્કો કહેવાય છે. 14મો દિવસ અંડપતનની પ્રક્રિયા સ્વરૂપે છે અને ત્યારબાદ જે એન્ડ્રોમેટ્રિયમનું નિર્માણ થઈ અને પુનઃસર્જન થઈ ગર્ભાશયનું અંતઃસ્તર જે ગાદી સ્વરૂપે તૈયાર થાય છે, જે અંડ સ્થાપનની પ્રક્રિયા માટે અથવા ગર્ભ સ્થાપનની પ્રક્રિયા માટે દર્શાવાય છે. આ તબક્કા જે લ્યુટિયલ તબક્કો અથવા શ્રાવી તબક્કા સ્વરૂપે દર્શાવાય. પરંતુ જો ફલનની પ્રક્રિયા અંડકોષની થતી નથી તો એવા અફલિત અંડકોષને શરીરમાંથી ત્યાગ કરવા પ્રોજેસ્ટિરોન અને ઇસ્ટ્રોજનનું સંકેન્દ્રણ ક્રમશઃ ઘટી જતા 28મા દિવસે લગભગ આ ન્યૂનતમ સ્તર બનવાને પરિણામે એન્ડ્રોમેટ્રિયમ વિઘટન પામી અને શરીરમાંથી સ્રાવ પામતા ફરી પાછા એ ઋતુસ્રાવ તબક્કામાં પ્રવેશે છે. હવે ચક્રીય ઋતુસ્રાવ સામાન્ય પ્રજનન અવસ્થાનું સૂચન છે. રજોદર્શનથી મોનોપોઝ વચ્ચેનો સમયગાળો જે ઋતુસ્રાવ ચક્રના તબક્કાઓ તરીકે અથવા સમયગાળા તરીકે ઓળખાય છે. જ્યારે 40-45 વર્ષની વય સ્ત્રીની થાય છે ત્યારબાદ ક્રમશઃ રજોદર્શનની ક્રિયા ઘટતી જાય છે અથવા તો બંધ થઈ જાય છે, જે તબક્કાને મોનોપોઝ તરીકે ઓળખાય છે. હવે મૈથુન ક્રિયા દરમિયાન શિશ્ન દ્વારા વીર્યને યોનિ માર્ગમાં મુક્ત કરવામાં આવે છે. ચલિત શુક્રકોષો ઝડપથી તરે છે, ગ્રીવા દ્વારા ગર્ભાશયમાં પ્રવેશે છે અને ત્યાંથી છેવટે અંડવાહિના ઇસ્થમસ અને તુંબકીય જોડાણને ત્યાં પહોંચે છે. એટલે કે વીર્યનું સ્ખલન થયા બાદ પ્રજનનની ક્રિયા અથવા મૈથુન ક્રિયા દ્વારા નર દ્વારા અથવા પુરુષ દ્વારા જાતીય સમાગમની ચરમ અવસ્થાએ તે વીર્યસ્ખલનની ક્રિયા દર્શાવે છે. વીર્યસ્ખલનની ક્રિયા દર્શાવતા સ્ત્રીના યોનિ માર્ગમાં શુક્રકોષો પ્રવેશે છે. શુક્રકોષો તે આગળ જતા ગ્રીવા પ્રદેશમાં જાય છે અને ગ્રીવા પ્રદેશમાં થઈને ગર્ભાશય દ્વારા તે આગળ જતા વહન પામી ગર્ભાશયથી ગ્રીવા પ્રદેશ તરફ જઈ અને આગળ જતા તેનું વહન તે દર્શાવાય છે અંડવાહિનીના ઇથમસ પ્રદેશમાં થઈ અને તે તુંબિકા પ્રદેશ તરફ જાય છે. આટલે સુધીના વહનમાં લગભગ ઇથમસ પાસે શુક્રકોષ દ્વારા અંડકોષનું ફલન થાય. જો ન થાય તો અફલિત અંડકોષ ઋતુસ્રાવ દ્વારા ત્યજાય છે. પરંતુ જો ફલન થાય તો એ ક્રિયા જે ઇથમસ અને
તુંબિકાના જોડાણ સ્થાને જે દર્શાવવામાં આવે છે જેથી ગર્ભસ્થ ધારણ થઈ શકે। આ સમયે અંડકોષની ફરતે આવેલી રચના, અંડકોષની ફરતે આવેલું આવરણ જેને ઝોના પેલ્યુસિડા કહે છે, આ આવરણ એ માત્ર એક જ શુક્રકોષ દ્વારા એક અંડકોષનું ફલન દર્શાવે છે, તે સમયે પહેલા અંડકોષ જનનના તબક્કા પૂર્ણ કરતા દ્વિતીય પૂર્વ અંડકોષ પુખ્ત અંડકોષમાં પરિણમે। ત્યારબાદ માદા પ્રકોષ કેન્દ્ર વત્તા નર પ્રકોષ કેન્દ્ર જે શુક્રકોષના શીર્ષ અને મધ્ય ભાગમાંથી નિર્માણ પામેલ છે, આ બંને ભાગો જે શુક્રકોષના છે જેના દ્વારા નિર્માણ પામેલ છે તેના દ્વારા ફલન થઈ યુગ્મન જ કોષકેન્દ્રનું નિર્માણ થાય છે, જેના દ્વારા યુગ્મન જ અથવા ફલિતાંડનું નિર્માણ થાય। આ જે ફલિતાંડ નિર્માણ પામે છે તે આગળ જતા ગર્ભસ્થાપનની પ્રક્રિયામાંથી પસાર થશે। હવે લિંગ નિશ્ચયની ક્રિયા અને જાતિ બાળકની કઈ રીતે નક્કી થાય છે તે વિશેની વાત આપણે કરીશું, અને તેની સાથે ગર્ભસ્થાપનની પ્રક્રિયા કઈ રીતે થાય તેના વિશે જોઈશું।